સંઘપ્રદેશ દાદાનગર હવેલીના રોખોલી ખાતે આવેલ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને છેલ્લા 3 અઠવાડિયાથી ભોજનમાં માત્ર દાળ ભાત આપવામાં આવતું હોવાના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થતા સફાળે જાગેલા શિક્ષણ વિભાગે તાત્કાલિક ધોરણે હોસ્ટેલમાં અનાજ કરિયાણું પહોંચાડતા વિદ્યાર્થીઓને 21 દિવસ બાદ રાત્રિના ભોજનમાં રોટલી જમવા માટે મળી હતી. સંઘપ્રદેશ દાદાનગર હવેલીના શિક્ષણ વિભાગ સંચાલિત રખોલીની બોયઝ હોસ્ટેલમાં પ્રદેશના અંતરિયાળ ગામોના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. જોકે આ વિદ્યાર્થીઓને છેલ્લા 3 સપ્તાહથી જમવામાં માત્ર દાળ ભાત જ પીરસાતું હતું, જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ અસર પહોંચી હતી. જોકે આ અહેવાલો મીડિયામાં પ્રસારિત થતા દોડતા થયેલા શિક્ષણ વિભાગે હોસ્ટેલમાં કઠોળ સહિતના કરિયાણાનો સામાન પહોંચાડતા આખરે 21 દિવસ બાદ વિદ્યાર્થીઓને જમવામાં રોટલી મળતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી વ્યાપી જવા પામી હતી.